અમદાવાદમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ સંસ્થા વિવાદમાં સપડાઈ છે. એસ્બેસ્ટોસિસ ખાણમાં કામ કરતા કારીગરોને સ્વાસ્થ્ય બાબતે રિપોર્ટ ન આપતા ધરણા કરવા પડ્યા છે. કામદારોના આરોપ મુજબ સંસ્થાએ 5 વર્ષથી રિપોર્ટ સબમિટ કર્યો નથી, જેના કારણે યોગ્ય સારવારના અભાવે 22 કામદારોના મોત થયા છે. લોકો કે સાથ 2007 સે યે રાષ્ટ્રીય વૈશ્વિક સ્વાસ્થ્ય સંસ્થાને જાંચ ક્યા થા 164 લોકો કા ઉસકે બાદ ઇન્હોને ઉસકા રિપોર્ટ નહીં દિયા. हमने बार बार संघर्ष किया है इन मजदूरों के साथ, ये खान श्रमिक है सारे, और अभी तक उसका रिपोर्ट नहीं दिया. हमने एसडीएम के सामने, वहाँ के जिला कलेक्टर के सामने धरने प्रदर्शन किए. राजस्थान उदयपुर में एस्बेस्टोसिस की खाणों आवेली छे. खाण में काम करवाने कारण स्थानिक लोगों ने एस्बेस्टोस नामनो गंभीर रोग लागू पड़ो. કામદારોનો આક્ષેપ છે કે સંસ્થાએ 2007માં સ્થાનિક કામદારોનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં 164 લોકો રોગના ભરડામાં આવ્યા હતા, અને 2007 અને ત્યારબાદનો એક પણ રિપોર્ટ સંસ્થાએ રજૂ કર્યો નથી. યહાં પે ધરને પે હૈ ઓર હમારે યે મજદૂરો કી હાલત એસી હૈ કે યહાં 10 દિનો સે ઇનકો ખાને કી વ્યવસ્થા નહીં હૈ. ઇધર સે માંગ માંગ કર આટા દાલ કોઈ ડોનેટ કરતા હૈ, ઉસે યે ખા કે યહાં પર પડે હુએ હૈ ઓર 10 દિનો સે ધરને પે બેઠે હૈ. અભી હમારી બાત હુઈ હૈ, ઉસમે યે આશ્વાસન મિલા હૈ कि एक महीने में हम आपको रिपोर्ट दे देंगे, लेकिन उसकी भी मैं समझता कोई गारंटी नहीं है एक महीने में दे या नहीं दे. कामदारों का आक्षेप है कि संस्था राजकीय और खाण माफियाओं दबाण में आने रिपोर्ट आपती नहीं. संस्था डायरेक्टर डॉक्टर पी के नागे आ मुद्दे कईपण कहवा इनकार कर्यो हतो. आ बाबत संस्था की विश्वसनीयता पर अनेक प्रश्नों उभा करे. केमरामैन हरीश शर्मा साथ देवसी बारड, वीटीवी अमदावाद.